શોષણ કરી દેહ વ્યાપાર માટે હેરાફેરી કરતા ઇસમને પકડી પાડી બાળકીઓને શોષણમાંથી મુક્ત કરાવતી સાજીગંજ પોલીસ શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ પાંડોરનાઓની સીધી દોરવણી હેઠળ તારીખ 31/3/2023ના રોજ એક ગુનો દાખલ થયેલ જેમાં ગુનાના કામે સગીર વયની બાળકીઓનું શોષણ કરી દેહ વ્યાપાર માટે હેરાફેરી કરી ભાવનગર લઈ જતા સુરેશ ઉર્ફે રાજુ લલ્લો રઘુનાથ જયસ્વાલને પકડી પૂછપરછ કરતા આ ગુનાની કબૂલાત કરી હતી જેથી આ ઇસમની ધરપકડ કરી બાળકીઓને શોષણમાંથી મુક્ત કરાવી તેઓના વાલી વારસને સોંપવાની તજવીજ હાથ ધરી છે જે અંગે પત્રકાર પરિષદમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 31/3/2023ની રાત્રે મીડિયાકર્મીઓ દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરતા તેઓને પોલીસ સ્ટેશનમાં લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપી સુરેશ દ્વારા એક સગીરાને મુંબઈથી તથા વિષ્ણુ નામના ઇસમને રાજસ્થાનથી બે દીકરીઓને લાવી ભાવનગર ખાતે લઈ જઈ એકને ₹60,000માં તથા અન્ય બે સગીરાઓને ₹10,000-10,000માં સોદો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ભાવનગરના ઇસમ વિશાલ મકવાણાને આ ત્રણેય સગીરાઓને સોંપવાનું નક્કી કરાયું હતું આ બનાવમાં હાલ સુરેશ જયસ્વાલની અટકાયત કરવામાં આવી છે તથા બે અન્ય રાજસ્થાનના વિષ્ણુ તથા ભાવનગરના વિશાલ મકવાણા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે હાલ ત્રણેય દીકરીઓને તેઓના વાલી વારસોને સોંપવાની તજવીજ કરવામાં આવી છે સાથે જ આ મામલો આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડ ટ્રાફિકિંગનો છે કે કેમ તથા આ રેકેટનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તથા અન્ય કોઈ ઇસમોની પણ સંડોવણી છે કે કેમ તથા આ સમગ્ર રેકેટમાં કોને શું કમિશન કે લાભ હતો તેની પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગઈ તારીખ 31/3ના રાત્રિ દરમિયાન મીડિયાના કર્મચારીઓ દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરતા ચાઇલ્ડ હેલ્પલાઇન પહોંચી અને આ કામના આરોપી તથા જે ભોગ બનનાર છે અને દીકરીઓને પોલીસ સ્ટેશન લાવી આ બાબતે ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજે ત્રણેય દીકરીઓને છે એક દીકરીને મુંબઈથી લાવેલ આ કામના આરોપી સુરેશ મુંબઈથી લાવેલ તેમજ બે દીકરીઓને વિષ્ણુ નામનો આરોપી રાજસ્થાનથી લાવી ત્રણેય અહીંથી ભેગા થઈ ભાવનગર જવાના હતા અને ત્રણેય દીકરીઓને બે દીકરીઓને 10,000 રૂપિયા તથા એક દીકરીને 60,000 રૂપિયામાં તેવા ભાવ નક્કી કરેલ તેવું હાલ પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળેલ છે તેમજ આ કામના આરોપી વિશાલ મકવાણા જેઓએ આ ત્રણેય દીકરીઓને ભાવનગર બોલાવેલ હોય તેવું હાલ પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળેલ છે આ કામના આરોપી વિષ્ણુ તથા વિશાલ મકવાણા હાલ વોન્ટેડ છે તેમજ એક આરોપી સુરેશ ઉર્ફે રાજુ સનોક રઘુનાથ જયસ્વાલ જે મુંબઈનો વતની છે અને હાલ એનું મૂળ વતન મધ્યપ્રદેશનું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.